हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान में आपने प्राचीन भारत ना विज्ञान ने टेक्नोलॉजी ना वारसा ने बात करी है। तो विज्ञान ने टेक्नोलॉजी ना वारसा ने बात करी એટલે ઘણી બધી એવી આપણે પ્રાચીન ભારતની રોમાંચક વાતો છે તે આજે આપણે જાણવા માં આપણે એવું લાગે કે વચ્ચેનો એક સમયગાળો એવો હતો કે જે સમયગાળા દરમિયાન વિજ્ઞાન ક્ષેત્રે ભારત પાછળ રહી ગયું। દાખલા તરીકે અંગ્રેજોનું ભારતમાં આગમન થયું ઈસવીસનની 15મી સદી। પોર્ટુગીઝો ભારત આવ્યા એટલે 15મી સદી પછી ભારતમાં યુરોપિયન પ્રજા આવી અને યુરોપિયન પ્રજાનો એ 200 થી 300 વર્ષનો સમયગાળો એવો રહ્યો કે જે સમયગાળા દરમિયાન ભારત આર્થિક અને શૈક્ષણિક એમ બંને રીતે કંગાળ બન્યો। જ્યારે 1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતની આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ જોતા વિશ્વના વિકસિત દેશો એવું કહેતા કે હવે ભારત ઊભું નહીં થઈ શકે અને ભારતની એ સમયની શૈક્ષણિક સ્થિતિ એટલી નબળી હતી જેના કારણે દુનિયાના ઘણા બધા એવા વૈજ્ઞાનિકો તત્વચિંતકો કે મહાન સિદ્ધાંતકારો છે તે એવું કહેતા કે ભારત ધર્મમાં રચ્યો પચ્યો રહેનારો દેશ છે, ભારત પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુનો અભાવ છે। હવે એ તત્વચિંતકોની આ વાત આપણા પ્રાચીન વિજ્ઞાનને જોઈએ તો ખોટી સાબિત થાય। જે તત્વચિંતકો ભારતને ધર્મમાં રચ્યો પચ્યો રહેનારો દેશ કહે છે એ જ ભારતના ધર્મની પાછળ વિજ્ઞાન છે તે આજે એ તત્વચિંતકો સ્વીકારે છે। કેમ કે ભારતનું ઘણું એવું ધાર્મિક બાબતો એવી છે કે જેની પાછળ વૈજ્ઞાનિક તથ્ય છે। ભારતની ધાતુવિદ્યાની આપણે ગઈકાલે વાત કરી તો એમાં મેં તમને કહ્યું કે આપણા માનવ વપરાશમાં સર્વપ્રથમ ઉપયોગમાં લેવાયેલી ધાતુ તાંબુ હતી, એટલે કે તાંબુ હતું। એટલે આપણા પ્રાચીન ભારતના લોકો, આપણી સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો વધારે પડતા તાંબાના વાસણનો ઉપયોગ કરતા, તો એ સમયે તેમનું આરોગ્ય ખૂબ જ સારું હતું। પછી ધીમે ધીમે અન્ય નવી ધાતુઓ વપરાશમાં આવતી ગઈ, એટલે એમાંની કેટલીક એવી ધાતુઓ પણ હતી કે જે આપણા શરીરને હાનિકારક હતી, જેમ કે એલ્યુમિનિયમ। એલ્યુમિનિયમનો વપરાશ થવા લાગ્યો, એલ્યુમિનિયમના વાસણો બનવા લાગ્યા, પરંતુ એલ્યુમિનિયમમાં રહેલો જે તત્વ છે તે તત્વ ગરમ થતા ઝેરી બને છે, જે આપણને સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા છે। પરિણામ સ્વરૂપે એ ધાતુનો ઉપયોગ અટકાવવા માટે તાંબ્ર ધાતુને ધર્મ સાથે જોડી દીધી કે તાંબાની ધાતુ શુદ્ધ ગણાય છે, પવિત્ર ગણાય છે। એટલે આપણે ભગવાનનો થાળ કરવો હોય, ભગવાનની પૂજા આરાધના કરવી હોય તો તાંબાની ધાતુનો ઉપયોગ કરતા, પણ આજના ડોક્ટર શું કહે છે તો કે તાંબાનું વાસણ હોય એ કે તાંબાનું માટલું હોય એમાં ભરેલું પાણી સવારે નળા કોઠે પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પેટના ઘણા રોગો દૂર થાય છે। તો આજે ડોક્ટર આવી તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાની, કાંસાના વાસણની અંદર જમવાની ભલામણ કરે છે તે ઘણા રોગો માટે ફાયદાકારક છે। માટે તો એની પાછળ રિસર્ચ થયું હશે ને, એની પાછળ સાયન્સ રીઝન છે, કોઈ ધર્મ નથી। એવી તો ઘણી બાબતો, જેમ કે આપણા વડવાઓ છે તે સવારે ઉઠી અને ગાયનું છાણું, ગાયના ગોબરનું છાણું લઈ એની અંદર ગાયના ઘીને છાણું સળગાવી, છાણાની અંદર ગાયનું ઘી નાખી અને ધૂપ કરે, આ ધૂપ ભગવાન સમક્ષ કરીને આખા ઘરમાં ફેરવે। કદાચ એ લોકોના મનમાં એમ હશે કે ભગવાનની હકારાત્મક દ્રષ્ટિકોણ છે તે ઘરની અંદર પ્રવેશે, પણ એની પાછળ વિજ્ઞાન છે। જુઓ, ગાયના ઘીની અંદર, ગાયના છાણની અંદર જે ગૌ પંચ તત્વ કહેવાય છે, એ ગૌ પંચ તત્વની અંદર ઘણી એવી રોગ પ્રતિકારક શક્તિ રહી છે કે જે વાતાવરણને શુદ્ધ કરે છે। તો ગાયના ગોબરનું છાણું તેને સળગાવવું અને તેની અંદર ગાયનું ઘી હમવું, એટલે એમાંથી છૂટો પડતો વાયુ છે ને તે વાતાવરણની અંદર રહેલા રોગિષ્ટ કીટાણુઓને દૂર કરે છે અને વાતાવરણ શુદ્ધ બનાવે છે। તો આની પાછળ આ વિજ્ઞાન છે। એટલે
વૈશ્વિક તત્વચિંતકો એવું કહે કે ભારત ધર્મમાં રુચિઓ પછીઓ રહેનારો દેશ છે, એની પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુનો અભાવ છે, તેમની આ ટીકા આજે સંપૂર્ણ ખોટી સાબિત થઈ છે. આજે એ જ તત્વચિંતકો ભારતના ધર્મને સ્વીકારે છે, ભારતની ધાર્મિક બાબતોને સ્વીકારે છે. કારણ તો કે એની પાછળ વિજ્ઞાન છે. આજે તમે કાશી કે વારાણસી બાજુ જાઓ તો ત્યાં અનેક વિદેશી વિદ્યાર્થીઓ છે તે ભારતના સંસ્કૃત ઉપર અભ્યાસ કરતા જોવા મળે છે. કારણ તો કે ભારતના મોટા ભાગના ગ્રંથો સંસ્કૃત ભાષામાં રખાયેલા છે અને એ ગ્રંથોની અંદર વૈજ્ઞાનિક બાબતો છુપાયેલી છે. પછી ભારતનો હિન્દુ ધર્મનો આયુર્વેદ ગ્રંથ લઈએ કે આયુર્વેદ શાસ્ત્ર લઈએ કે અનેક એવા વેદો પુરાણો લઈએ તો દરેકે દરેકની અંદર ભારતના પ્રાચીન વિજ્ઞાનનો પરિચય આપણને મળે છે. એટલે આજે વિદેશી તત્વચિંતકો છે તે પણ ભારતના ધર્મને સ્વીકારે છે. ભારતનું વાસ્તુશાસ્ત્ર દુનિયા આખી ફરી અને ચીનમાં જાય એટલે ફેંગ શુઈ થઈ જાય, આપણે એ ફેંગ શુઈને સ્વીકારે. પણ વાસ્તવમાં તો તે ભારતનું વાસ્તુશાસ્ત્ર છે. એ વાસ્તુશાસ્ત્રની વાત પણ આપણે કરીશું. એટલે આવી તો ભારતની અનેક વૈજ્ઞાનિક રોમાંચિત વાતો છે કે જે આપણને આજે અચંબિત કરી દે, એમાંના આજે આપણે એક વિજ્ઞાનની વાત કરીશું. ગઈકાલના વિડિયોની અંદર આપણે બે વિજ્ઞાન વિશે ભણ્યા, એક ભારતનું ધાતુ વિદ્યા અને બીજું ભારતનું રસાયણ વિદ્યા કે રસાયણ શાસ્ત્ર. આજે આપણે ભારતના પ્રાચીન મેડિકલ સાયન્સની વાત કરવાના છે. મેડિકલ સાયન્સ એટલે શું? તો કે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. વૈદક વિદ્યા એટલે મેડિકલ સાયન્સ, કારણ કે કોઈ રોગ હોય તો તેનું નિદાન કર્યા પછી તે રોગ કે બીમારીને દૂર કરવા માટે આપવામાં આવતો ઉપચાર એટલે વૈદક વિદ્યા. અને શૈલ્ય ચિકિત્સા શું છે? તો કે શરીરના કોઈ પણ એક અંગને કાપીને તેનું વાઢકાપ કરીને તેમાં રહેલા જે અન્ય તત્વો છે તેને દૂર કરવા માટેની પદ્ધતિ એટલે શૈલ્ય ચિકિત્સા, જેને આપણે ઓપરેશન કહીએ છીએ. જે આજના એમડી ડોક્ટરો આંખમાંથી મોતિયો કાઢવા માટે ઓપરેશન કરે, શરીરની અંદર કોઈ અંગની અંદર રહેલી ગાંઠને દૂર કરવા માટે ઓપરેશન કરે, ભાંગી ગયેલા હાડકાને જોડવા માટે ઓપરેશન કરે, એ ઓપરેશન એટલે શૈલ્ય ચિકિત્સા. ભારત પ્રાચીન સમયથી વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા, ટૂંકમાં કહીએ તો મેડિકલ સાયન્સની અંદર આગળ પડતું સ્થાન ધરાવતું હતું. આપણા મેડિકલ સાયન્સના એટલે કે પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાના પ્રણેતા ત્રણ છે, જેને અગ્રિમ પ્રણેતાઓ તરીકે ઓળખી શકાય. એમાંના એક છે મહર્ષિ ચરક, બીજા છે મહર્ષિ સુશ્રુત અને ત્રીજા છે મહર્ષિ વાઘભટ. આ ત્રણેય પ્રણેતાઓએ લખેલા પુસ્તકો આજની તારીખની અંદર મેડિકલના સ્ટુડન્ટને વાંચવા જરૂરી બને છે. આજની તારીખમાં મેડિકલના સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે તો તેના અભ્યાસક્રમની અંદર પણ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટે લખેલા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવે છે. ત્રણેય મહર્ષિ એક રીતે જોઈએ તો તે સમયના પ્રખ્યાત ડોક્ટર હતા, તે સમયના પ્રખ્યાત વૈદ્ય હતા. આજે કોઈ ક્ષેત્રની અંદર આપણે કંઈક સંશોધન કરીએ તો આપણા નામની અંદર ડોક્ટરની પદવી લાગે, નામની આગળ ડોક્ટર લગાવે, જેમ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, પરમાણુ પિતા, કેમ કે પરમાણુ ક્ષેત્રે તેને સંશોધન કર્યા છે તો તેના નામની આગળ આપણે શું તો કે ડોક્ટર લગાવે. એ સમયે પ્રાચીન ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ વિષય ઉપર કે કોઈ ક્ષેત્રની અંદર આગળ પડતું સંશોધન કરે તો તેમનો સમાવેશ ઋષિઓમાં થતો, તેમના નામની આગળ ઋષિ લાગતો. પણ સર્વશ્રેષ્ઠ સંશોધન કર્યું હોય તો તેને મહર્ષિ, મહાન ઋષિની પદવી આપવામાં આવતી, એટલે એમના નામની આગળ શું લગાડવામાં આવતું હતું કે મહર્ષિ.
વૈદક વિદ્યાના ક્ષેત્રે ખૂબ જ મહત્વના સંશોધનો કરી અને એમણે એક ગ્રંથ લખ્યો છે જે ગ્રંથનું નામ છે ચરક સંહિતા। અને મહર્ષિ ચરકે લખેલા ચરક સંહિતાની અંદર મહર્ષિ ચરકે 2000 જેટલી વનસ્પતિનો ઉપયોગ કરી અને ઔષધિ બનાવવા માટેની પદ્ધતિઓ આપી છે, જેમાં કેટલીક એવી વનસ્પતિઓનો પણ સમાવેશ થયો છે કે જેને આપણે ક્યારેય જોઈ પણ ન હોય ને નામ પણ ન સાંભળ્યું। એવી 2000 જેટલી વનસ્પતિનો ઉપયોગ કરી અને વિવિધ બીમારીઓને દૂર કરવા માટેની ઔષધિ બનાવવા માટેની પદ્ધતિ મહર્ષિ ચરકે ચરક સંહિતાની અંદર દર્શાવી છે। આજે દુનિયાભરની દવાની કંપનીઓ છે તે મહર્ષિ ચરકના ચરક સંહિતાનો અભ્યાસ કરીને જ આજની આધુનિક દવાઓ બનાવે છે। ત્યાર પછીના અગ્રિમ હરોળના એક મહર્ષિ લઈએ તો તે છે મહર્ષિ સુશ્રુત। મહર્ષિ સુશ્રુત વાઢકામના પ્રણેતા હતા। જેમ આજનો કોઈ સારો એવો એમડી ડોક્ટર હોય કે જે કેન્સર જેવી ભયંકર બીમારીને પણ દૂર કરવા માટેનું એક સક્સેસ ઓપરેશન કરી શકતો હોય, એવી પ્રકારનો એક મહાન વાઢકાપના ડોક્ટર એટલે મહર્ષિ સુશ્રુત। મહર્ષિ સુશ્રુતે લખેલો ગ્રંથ સુશ્રુત સંહિતા તરીકે ઓળખાય છે। અને સુશ્રુત સંહિતાની અંદર એમણે વાઢકાપ કરવા માટેના અનેક સાધનોનો પરિચય આપ્યો છે। એટલા ધારદાર અને સૂક્ષ્મ સાધનો કે જે વાળ જેવી પાતળી નસને પણ ચીરીને બે ભાગમાં વહેંચી શકે, એટલા સૂક્ષ્મ અને ધારદાર સાધનોની વાત મહર્ષિ ચરકે સુશ્રુત સંહિતાની અંદર કરી છે। કેમ કે શરીરનું વાઢકાપ કરવું તો એ કોઈ નાની સૂની વાત નથી કે ચલો ચપ્પુ લઈ અને સીધો ચીરો મૂકી દીધો, નહીં। આપણા શરીરની અંદર અનેક રક્તવાહિનીઓ હોય છે, અનેક નસ કે રોગો હોય છે, આપણા શરીરના ચામડીના અનેક લેયર્સ હોય છે, એ દરેકને ચીરવા માટે ઉપયોગમાં લેવાતા ઘણા બધા સાધનો, એમાંના કેટલાક સાધનો તો ખૂબ જ માઇક્રો એટલે કે સૂક્ષ્મ હોય છે। એ સમયે મહર્ષિ સુશ્રુતે ધારદાર અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સાધન સાધન આપેલું હતું, જે સાધન વાળ જેવી માથાના વાળ જેવી પાતળી નસ હોય ને તો પણ તેને ઊભી ચીરીને બે ભાગમાં વેચી શકે, એટલું ધારદાર, એટલે તમે વિચાર કરો કેટલું ધારદાર હશે તો કે માથાના વાળથી પણ તેટલી ધાર સૂક્ષ્મ હશે। અને કદાચ એમને જે સાધનોની વાત કરે છે તે સાધનો ઉપરથી જ આજે અનેક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની શોધખોળ થઈ છે। જે આપણે મોટી મોટી હોસ્પિટલોની અંદર જોઈએ તો ઓપરેશન કરવા માટેના ઘણા બધા માઇક્રો સાધનો વપરાતા હોય છે, માઇક્રો એવા મશીન કે યંત્રો વપરાતા હોય છે। જેમ કે આપણા શરીરની અંદર કોઈ નસ બ્લોક હોય તો આજે આપણે એમ કંઈક એરોપ્લેન મુકાયું, ગઈ ઢાળે એમ કે કંઈક બલૂન મુકાયું, ખાસ કરીને હૃદયરોગની બીમારી હોય ત્યારે। તો એ એરોપ્લેન શું છે તો કે પાતળી સોયથી પણ સૂક્ષ્મ એવું સાધન છે કે જે એક આપણી રક્તવાહિનીની અંદર પ્રવાહિત કરવામાં આવે છે, કે જે આખા શરીરની અંદર ફરી અને આંટો મારે એટલે જ્યાં કોઈ નસ બ્લોક થઈ ગઈ હોય તેને ખોલી નાખે। તો એ ધારદાર સાધન કોની ભેટ હશે તો કે ચરક સોરી મહર્ષિ સુશ્રુત, કેમ કે એમને જે સાધનોનું વર્ણન કર્યું છે સુશ્રુત સંહિતાની અંદર એના આધારે જ આપણે આજે આવા સૂક્ષ્મ એવા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ શોધી શક્યા છે। એ જ રીતે બીજા એક મહાન મહર્ષિની વાત કરીએ તો તે છે મહર્ષિ વાગ્ભટ્ટ। મહર્ષિ વાગ્ભટ્ટે પણ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે ખૂબ જ એવું મહત્વનું યોગદાન આપેલું છે। એમણે લખેલું એક ગ્રંથ છે જે ગ્રંથ અષ્ટાંગ હૃદય તરીકે ઓળખાય છે। મહર્ષિ સુશ્રુતે બે ગ્રંથ લખ્યા, સોરી મહર્ષિ વાગ્ભટ્ટે બે ગ્રંથ લખ્યા છે, એક વાગ્ભટ્ટ સંહિતા અને બીજું છે અષ્ટાંગ હૃદય। વાગ્ભટ્ટ સંહિતાની અંદર તેમણે દવા બનાવવાની રીત તો કેટલાક શરીરના વાઢકાપ કરવા માટેના સાધનોનું વર્ણન કરેલું છે, જ્યારે અષ્ટાંગ હૃદયની અંદર મહર્ષિ વાગ્ભટ્ટે માણસને
વિશ્વને ભેટ કર્યા છે એમાંનો એક આયુર્વેદ ગ્રંથ લઈએ તો હિન્દુ ધર્મનું આયુર્વેદ શાસ્ત્ર। હિન્દુ ધર્મના આયુર્વેદ શાસ્ત્રની અંદર અનેક રોગોને દૂર કરવા માટેની અનેક દવાઓ વનસ્પતિ ઉપરાંત રસાયણનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી દવાઓની વાત ભારતના હિન્દુ ધર્મના આયુર્વેદ શાસ્ત્રની અંદર કરે છે। હિન્દુ ધર્મના આયુર્વેદ શાસ્ત્રની અંદર રોગનું નિદાન કરવા માટેની પદ્ધતિઓ આપી છે। નિદાન કર્યા પછી તેનો ઉપચાર કરવા માટેની દવાઓનું વર્ણન થયેલું છે। સાથે સાથે આયુર્વેદ ગ્રંથની અંદર અમુક પ્રકારની બીમારીઓમાં વ્યક્તિએ કે દર્દીએ પાડવાની પરેચીઓ પણ જણાવી છે। જેમ કે દાખલા તરીકે આયુર્વેદ ગ્રંથની અંદર કોઈ સ્કિન રોગ હોય, ચામડીનો રોગ છે, તો ચામડીના રોગનું નિદાન કઈ રીતે કરવું તેમનું તેમની પદ્ધતિ આપે છે। નિદાન કરી લીધા પછી તે રોગનું નિવારણ કરવા માટે ઉપચાર શું કરવો તેની દવાઓ વર્ણવે છે અને દવાની સાથે દર્દીએ શું પરેચી પાડવી એટલે કે કઈ કઈ ચીજ વસ્તુઓથી દૂર રહેવું તેની વાત પણ આપણા આયુર્વેદ ગ્રંથની અંદર થયેલી છે। આજે યુરોપની ઘણી બધી એવી દવાની કંપનીઓ છે કે જે ભારતના હિન્દુ ધર્મના આયુર્વેદ ગ્રંથનો ઉપયોગ કરીને દવા બનાવે છે। એટલું જ નહીં, પ્રાચીન ભારતના વૈદ્ય એટલે કે ડોક્ટર, પ્રાચીન સમયે પ્રાચીન ભારતના વૈદ્યો ભયંકર અને મુશ્કેલ ઓપરેશનો કરવામાં પણ પાછળ નહોતા રહેતા। આજે જે ટેકનોલોજીએ, વિજ્ઞાન ટેકનોલોજીએ જે સાધનો શોધ્યા છે તે સાધનોની મદદથી આજનો એમને ડોક્ટર તો સરળતાથી ઓપરેશન કરી શકે છે। કારણ તો કે એવા ઘણા બધા સૂક્ષ્મ સાધનોની શોધખોળ થઈ છે, પણ તે સમયે ભયંકર અને મુશ્કેલ ઓપરેશનો તે સમયના વૈદ્યો કરતા અટકાતા નહોતા। તે સમયે વૈદ્યો ઘણા બધા ઓપરેશનો કરતા, જેમ કે આંખમાંથી મોતિયો કાઢવો, શરીરના કોઈ એક ભાગમાંથી ગાંઠ કાઢવી, એ ઉપરાંત હરજ મસાના ઓપરેશનો છે કે તૂટી ગયેલા હાડકાને જોડવા માટેના ઓપરેશનો છે, આવા તો ઘણા બધા એવા ઓપરેશનો એ સમયે પણ થતા અને તે સમયના વૈદ્યો પણ કરતા। તમે કહેશો કે એ કેવા સાધનો વાપરતા, તો કે દાખલા તરીકે આજે આપણા કોઈ શરીરનું ઓપરેશન થતું હોય, જેમ કે પેટના ભાગમાં કોઈ ગાંઠ હોય તો તે ગાંઠને દૂર કરવા માટે ડોક્ટર ઓપરેશન કરે તો શું કરે, તો કે એ ભાગની અંદર એવી પ્રકારના કેમિકલનું ઇન્જેક્શન આપી દે કે જે ભાગ ખોટો થઈ જાય, એટલે કે ત્યાં કદાચ ગમે તેવો ચીરો મૂકવામાં આવે તોય દર્દીને દર્દ ન થાય, દુઃખ ન થાય। તો ત્યારે શું કરતા, તો કે માનો કે હાથના કોઈ ભાગમાં ગાંઠ છે કે પગના કોઈ ભાગની અંદર ઓપરેશન કરવાનું છે, એટલે કે ટૂંકમાં કહીએ કે શરીરના કોઈ એક ભાગની અંદર ઓપરેશન કરવું હોય તો તે સમયે વૈદ્યો પ્યાલા આકારનો પાટો બાંધતા, એટલે કે જે ભાગ ઉપર ચીરો મૂકવાનો છે તે ભાગથી સાંકળો ને ઉપર જતા પોળો એવો ફીટ પાટો બાંધવામાં આવતો, પાટો ફીટ બાંધી દીધી એટલે લોહીનું પરિભ્રમણ અટકી જતું, ત્યાં બ્લડ પરિભ્રમણ અટકી જાય એટલે એની આગળનો ભાગ છે તે લોહી ન મળવાને કારણે આપોઆપ ખોટો થઈ જાય, પછી ત્યાં ચીરો મૂકી અને ઓપરેશન કરી દેવામાં આવતું। તો તે સમયના ઓપરેશનમાં દર્દીનું લોહી ઓછું વહેતું, આજે ઓપરેશનની સાથે બ્લડ ચડાવવું પડે છે, કેમ, તો કે બ્લડ પરિભ્રમણ અટકાવતા નથી, પણ તે સમયના વૈદ્યો બ્લડ પરિભ્રમણ અટકાવી અને ઓપરેશન કરતા, અને ઘણા એવા ઓપરેશનો જેમ કે ગર્ભવતી મહિલાઓના પણ એ ઓપરેશન કરી શકતા તેટલી સક્ષમતા તે સમયે તેની પાસે હતી। મહિલાઓના ગુપ્ત રોગો ઉપરાંત બાળ રોગો અને અનેક એવા રોગોનું નિદાન કરી શકાય તે પ્રકારની સક્ષમતા તે સમયે મહર્ષિ ચરક, સુશ્રુત કે મહર્ષિ વાગ્ભટ ઉપરાંત અનેક વૈદ્યો પાસે હતી। ત્યારે આજે જે મેડિકલ સાયન્સ એક અલગ શાખા છે ને તે શાખાની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તે સમયે પણ પ્રાચીન વિદ્યાપીઠોની અંદર વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા જેવા વિષયો ઉપર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અને એને અભ્યાસ કરાવવા માટે શૈલ્ય ચિકિત્સા શીખવવા માટે
જેમ આજે કોઈ હાડકાનો ડોક્ટર બનવા ગયો હોય વિદ્યાર્થી અને હાડકાના ડોક્ટર ઉપર અભ્યાસ કરતો હોય તો એ વિદ્યાર્થી વિવિધ પ્રકારના હાડકાના પ્લાસ્ટિક ઓફ પેરિસના બનાવેલા નમૂનાઓનો ઉપયોગ કરી અને તે શિક્ષણ મેળવતો તો તે સમયે તો કે તે સમયે મીણનું પૂતળું બનાવવામાં આવતું અને એ પૂતળા ઉપર એમને શરીરના વાઢકા અંગેનું એટલે કે શલ્ય ચિકિત્સા અંગેનું શિક્ષણ આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતું તો કેટલીક વખત કોઈ નજીકમાં મૃત્યુ પામ્યું હોય તો તેના મૃતદેહ ઉપર પણ પ્રેક્ટિકલ કરાવવામાં આવતા એટલે એ વસ્તુ એ સૂચવે છે કે આજથી હજારો વર્ષ પહેલા પણ મેડિકલ સાયન્સ હતું માત્ર માનવ મેડિકલ સાયન્સ એટલે કે માનવીના રોગોનું નિદાન કરતું વિજ્ઞાન હતું એવું નહીં પણ તે સમયે પ્રાણી રોગો ઉપર નિદાન કરી શકાય તે માટેનું પણ વિજ્ઞાન હતું ત્યારે વધારે પડતા પ્રાણીઓ સંચાલિત વાહનો હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઘોડાગાડી ઊંટગાડી કે હાથીનો ઉપયોગ કરવામાં આવતો વિવિધ રાજ્યો વચ્ચે યુદ્ધો થતા તો યુદ્ધોની અંદર પણ અશ્વ અને હસ્તી એટલે કે હાથી અને ઘોડાનો ઉપયોગ થતો એટલા માટે તે સમયે શાલીપુત્ર જેવા કેટલાક પ્રાણી રોગના નિદાનકર્તાઓ પણ હતા કે જેમણે પ્રાણીઓના રોગનું નિદાન કરવા માટેનો અભ્યાસ કરેલો હતો અને એની ઉપર ગ્રંથો પણ લખેલા હતા તો શાલીપુત્રએ આપેલું ઘોડાના નિદાન માટેનું અશ્વશાસ્ત્ર તેનો ઉત્તમ નમૂનો કે એક્ઝામ્પલ બની શકાય હાથીઓના રોગનું નિદાન કરી શકાય તે માટે હસ્તી આયુર્વેદ જે હાથી રોગના નિદાન માટે હતું એટલે માત્ર માનવ મેડિકલ હ્યુમન મેડિકલ સાયન્સ જ નહીં પરંતુ એનિમલ મેડિકલ સાયન્સ એટલે કે પ્રાણી ક્ષેત્રે પ્રાણીઓના નિદાન ક્ષેત્રે પણ વિજ્ઞાન પ્રાચીન ભારતની અંદર વિકસેલું હતું એટલે આ મેડિકલ સાયન્સ એટલે વૈદ્યક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની આપણી પ્રાચીન ભારતની વાત કરીએ તો એના ઉપરથી સિદ્ધ થાય છે કે આજે આખી દુનિયાના મેડિકલ સાયન્સ ની અંદર ભારતનો જે કાંઈ ફાળો છે તે અમૂલ્ય રહ્યો છે ભારતના વૈદ્યક વિદ્યાના પાયા ઉપર જ આજે આખું વિશ્વ વિજ્ઞાન મેડિકલ ક્ષેત્રે અવનવી શોધખોળ કરી રહ્યો છે કહેવાય છે કે ભારતના હિન્દુ ધર્મના આયુર્વેદની અંદર હજુ પણ એટલી કેટલીક રહસ્યમય દવાઓ રહેલી છે કે જે દવાઓ બનાવવા માટેની પદ્ધતિ અને વનસ્પતિ કે રસાયણની વાત હિન્દુ ધર્મના આયુર્વેદની અંદર થઈ છે જે ગંભીર બીમારીઓને દૂર કરી શકશે અને કદાચ આજની આપણી જે કોવિડ-19ની પરિસ્થિતિ છે કે કોરોના આવ્યો તો એ વાયરસને દૂર કરવા માટેની પણ કંઈક આવિષ્કાર કદાચ આપણા ભારતના જ મેડિકલ પ્રાચીન મેડિકલ સાયન્સમાંથી થઈ શકે ત્યાં સુધીની આપણી આવનારી નવી બીમારીઓ એ બીમારીઓને દૂર કરવા માટે કેવી પ્રકારની વનસ્પતિનો ઉપયોગ થઈ શકે તેની વાત આપણા હિન્દુ ધર્મના આયુર્વેદ ગ્રંથની અંદર થઈ છે એટલે પ્રાચીન ભારત છે તે વિજ્ઞાનના દરેક શાખાની અંદર વિજ્ઞાનના દરેક ક્ષેત્રની અંદર આગળ પડતું સ્થાન ધરાવતું મેડિકલ સાયન્સ પછી આજે આપણે પાછા જઈએ તો ભારતનું એક બીજું મહત્વનું વિજ્ઞાન એટલે ગણિતશાસ્ત્ર ગણિતશાસ્ત્રના ક્ષેત્રે પણ ભારતે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે આજે આખી દુનિયા મેથેમેટિક્સ ફાધર એટલે કે ગણિતશાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટને ઓળખે છે વિશ્વ પણ તેને મેથેમેટિક્સ ફાધર તરીકે ઓળખે છે એટલે કે આર્યભટ્ટ ગણિતશાસ્ત્રના પિતા છે પ્રાચીન ભારતની અંદર ગણિતશાસ્ત્રના ક્ષેત્રે માત્ર આર્યભટ્ટ જ નહીં પરંતુ આર્યભટ્ટની સાથે બુધાયન આપસ્તમ કાત્યાયન ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત કે મેઘાતિથિ જેવા અનેક ગણિતશાસ્ત્રીઓનું યોગદાન રહ્યું છે પરંતુ આજે આખી દુનિયા જે પદ્ધતિ ઉપર ગણિત ગણી રહ્યું છે તે પદ્ધતિઓ આપનાર કોઈ ગણિતશાસ્ત્રી હોય તો તે છે આર્યભટ્ટ આર્યભટ્ટ એક ગણિતશાસ્ત્રી હોવાની સાથે સાથે એક સારા ખગોળશાસ્ત્રી પણ હતા કેમ કે ગણિતશાસ્ત્ર ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ
ज्योतिष शास्त्र आ ત્રણેય શાસ્ત્રોને અરસપરસ એકબીજા સાથે સંબંધ રહેલો છે એટલે આર્યભટ્ટ ગણિત શાસ્ત્રી હોવાની સાથે સાથે તે એક ખગોળ શાસ્ત્રી પણ હતા પણ અહીં આપણે ગણિત શાસ્ત્રની વાત કરીએ છીએ તો ગણિત શાસ્ત્રની અંદર આર્યભટ્ટે શું એવી શોધખોળ કરી છે કે એમણે વિશ્વને શું ભેટ આપી છે કે આજે આખી દુનિયા તેને ગણિત શાસ્ત્રના પિતા માને છે એની વાત કરીએ તો સર્વપ્રથમ તો આર્યભટ્ટની એક શોધ એટલે શૂન્યની શોધ શૂન્યનું શું મૂલ્ય છે આપણે એમ કહીએ કે શૂન્યનું કંઈ જ મૂલ્ય નથી પણ શૂન્યની આગળ એક અંક લાગે તો તેનું 10 નું મૂલ્ય થાય કોઈ એક અંકની આગળ જેમ વધુ શૂન્ય લાગે તેમ તેની વધુ મૂલ્ય છે તે થતું જાય છે તેનું મૂલ્ય વધતું જાય છે ખાલી એક શૂન્યનું મૂલ્ય નથી પણ એક શૂન્યની આગળ અંક લાગે તો તેનું મૂલ્ય વધે છે અને એક અંકની પાછળ જેમ જેમ વધુ શૂન્ય લાગતી જાય છે તેમ તેમ તેનું મૂલ્ય વધતું જાય છે તો શૂન્યની શોધ અને શૂન્ય એક અંકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ આર્યભટ્ટે આપ્યા છે આપણને બધીને 10 શૂન્ય સુધીની સંખ્યાના નામ ખબર હોય જેમ કે એકની પાછળ એક શૂન્ય લાગે તો 10 બે શૂન્ય લાગે તો 100 ત્રણ શૂન્ય લાગે તો 1000 ચાર શૂન્ય લાગે તો 10000 પાંચ શૂન્ય લાગે તો લાખ અને 6 શૂન્ય લાગે તો 10 લાખ 7 શૂન્ય લાગે તો કરોડ 8 શૂન્ય લાગે તો 10 કરોડ 9 શૂન્ય લાગે તો અરબ અને 10 શૂન્ય લાગે તો 10 અરબ આપણને વધીને 10 શૂન્ય સુધીની ખબર હોય કે એનાથી વધુ તો બહુ તો 20 શૂન્ય સુધીની માહિતી હોય પરંતુ આર્યભટ્ટે એકની પાછળ 53 શૂન્ય લગાવવાથી બનતી સંખ્યાઓના નામ આપેલા છે એટલું જ નહીં આપણી ભારતની ખૂબ જ મહત્વની શોધ લઈએ તો ગોલકના પરિધનો અચળાંક એટલે કે પાઈ અને પાઈની શોધ આર્યભટ્ટે કરી છે પાઈ પરના સ્થાને 22 ના છેદમાં 7 અથવા 3.14 લઈ શકાય આ વસ્તુ સૂચવનાર પણ આર્યભટ્ટ હતા એટલું જ નહીં આર્યભટ્ટે ગણિત ક્ષેત્રે અષ્ટાંગ પદ્ધતિ આપી છે આ અષ્ટાંગ પદ્ધતિ આજે આખી દુનિયા ઉપયોગમાં લે છે આધુનિક ગુણાકાર ભંગાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ વગેરે જેવી પદ્ધતિનો ઉપયોગ કરી અને ગણિતને ગણવા માટેની એક અષ્ટાંગ પદ્ધતિ આપનાર કોણ છે તો કે આર્યભટ્ટ સાથે સાથે બોધાયનની વાત કરીએ તો ત્રિકોણમિતિ નીતિના પ્રમેય આજે આપણે એને ત્રિકોણમિતિના પ્રમેય કહીએ છીએ બોધાયને આપેલા પ્રમેય છે એટલા માટે તેને બોધાયનના પણ પ્રમેય કહેવામાં આવે છે જેમની શોધ 800 વર્ષ જૂની છે આપસ્તંભ એક ગણિત શાસ્ત્રી છે આપસ્તંભે શુલ્વ સૂત્ર આપ્યું છે શુલ્વ સૂત્રનો તે સમયે શું ઉપયોગ થતો તો કે એ સમયે આજથી હજારો વર્ષ પહેલા આપસ્તંભના શુલ્વ સૂત્રનો ઉપયોગ યજ્ઞની અંદર થતો યજ્ઞની અંદર જે હોમવામાં આવતી વેદ્યો હોય છે હોમવામાં આવતી વનસ્પતિઓ હોય છે એ વનસ્પતિ કેટલા પ્રમાણમાં હોમવાથી કેવી પ્રકારનો વાયુ ઉત્પન્ન થાય ને તે વાયુ વાતાવરણમાં કેવી પ્રકારની એનર્જી આપે છે તેના માટે યજ્ઞમાં હોમવામાં આવતી વેદ્યો સૌ પ્રમાણ હોમવી પડતી અને એનું પ્રમાણ દર્શાવવા માટે શુલ્વ સૂત્ર આપેલું છે આપસ્તંભ એ ઉપરાંત આપણે ભાસ્કરાચાર્યની વાત કરીએ તો ભાસ્કરાચાર્યએ પણ બે પુસ્તકો લખ્યા છે એમાંનું એક પુસ્તક છે લીલાવતી ગણિત અને બીજું છે બીજગણિત જેમનો સમય આશરે છે 1150 ઈસવીસનની 12મી સદીમાં ભાસ્કરાચાર્યએ ગણિત ક્ષેત્રે મહત્વના બે પુસ્તકો આપ્યા ગણિત લીલાવતી ગણિત અને બીજગણિત આર્યભટ્ટે લખેલું જે પુસ્તક છે તે પુસ્તકમાં બે પુસ્તકની વાત થયેલી છે 10 ગીતિકા અને બીજું છે આર્યભટ્ટીય આર્યભટ્ટના ખૂબ જ મહત્વના
યોગદાન આપ્યું છે. એટલું જ નહીં, આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો લઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોની અંદર મળી આવેલા વજન્ય કોઈ ચીજ વસ્તુનું વજન કરવા માટેના મળી આવેલા વજન્યમાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે. અને એ દશાંશ પદ્ધતિનો ઉલ્લેખ આધુનિક સમયની અંદર મેઘાતિથિએ કર્યો. મેઘાતિથિ એક ગણિત શાસ્ત્રી છે. દશાંશ પદ્ધતિ કોઈ નવી શોધ નથી. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાં મળી આવેલા વજન્યમાં પણ દશાંશ પદ્ધતિ જોવા મળે છે. દાખલા તરીકે 1 કિલો હોય તો આપણે 1.5 કેજી લખ્યું. 1.5 કેજી એટલે 1.5 કિલો. અને અહીંયા વચ્ચે જે પોઈન્ટ આવ્યો એ દશાંશ પદ્ધતિ સૂચવે છે. આવી પ્રકારની દશાંશ પદ્ધતિ છે તે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં પણ જોવા મળતી હતી એનો ઉલ્લેખ મેઘાતિથિએ આધુનિક સમયમાં કર્યો. એટલે ગણિત ક્ષેત્રે પણ ઘણું બધું યોગદાન અનેક ગણિત શાસ્ત્રીઓએ આપ્યું. જે ગણિત શાસ્ત્રીઓની અંદર આપણે બુધાયન, આપસ્તમ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત કે મેઘાતિથિનો સમાવેશ કરી શકીએ. આ ઉપરાંત પણ ઘણા ગણિત શાસ્ત્રીઓ છે કે જેમાંના એક આપણે લઈએ આર્યભટ્ટ. અને આર્યભટ્ટે ગણિત શાસ્ત્રની અંદર જે કાંઈ શોધખોળો કરી છે, જેમ કે શૂન્યની શોધ, કોઈ એક સંખ્યા પાછળ 53 શૂન્ય લગાવવાથી બનતી સંખ્યાના નામ તેણે આપ્યા છે, પાઈ બરાબર 22 ના છેદમાં 7 લઈ શકાય એ પ્રકારનો અચળાંક તેને આપ્યો છે. એટલું જ નહીં સર, આધુનિક સમય આધુનિક પદ્ધતિથી ગણવામાં આવતા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કે અપૂર્ણાંક સંખ્યાઓના સ્થાને વાપરવામાં આવતા એક પ્રકારના જે કાંઈ સ્વર કે વ્યંજન છે તેની વાત કરી, જેમ કે ABCD કે કફ ગ, અમુક અજ્ઞાત સંખ્યાઓના સ્થાને તમે એનો ઉપયોગ કરો છો, ત્રિકોણમિતિ, ઉપરાંત ગુણોત્તર, ત્રિકોણમિતિના ગુણોત્તરનો કોઠો છે, કે પછી આર્યભટ્ટની બીજી કોઈ શોધખોળો લઈએ તો પાઈની શોધ, શૂન્યની શોધ, આવી અનેક શોધ અષ્ટાંગ પદ્ધતિ જેમણે આપી છે, આ બધી જ શોધખોળ અને સિદ્ધાંતો આર્યભટ્ટે પ્રસ્થાપિત કર્યા છે. એટલે તેમનું ગણિત ક્ષેત્રની અંદર યોગદાન વધારે અને મહત્વનું છે. એટલા માટે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર ઘણી વખત પ્રશ્ન એમ પૂછાતો હોય છે કે ભારતનું ગણિત શાસ્ત્ર ક્ષેત્રે પ્રાચીન ભારતનું પ્રદાન જણાવો. તો એમાં તમારે બધું લખવું પડે. પણ માનો કે 2 માર્ક્સમાં તમને એવું પૂછ્યું હોય કે આર્યભટ્ટ ગણિત શાસ્ત્રના પિતા છે, વિધાન સમજાવો. તો એમાં ગણિત શાસ્ત્રના ક્ષેત્રે આર્યભટ્ટે જે શોધખોળો કરી છે તેટલું લખો તો પણ ચાલે. પણ પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે એ રીતે તમારે લખવાનું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસાના ક્ષેત્રે આપણે અહીં 2 વિજ્ઞાનની વાત કરી અને વિર્ણીએ છીએ, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા અને ગણિત શાસ્ત્ર બંને પ્રાચીન ભારતનું મેડિકલ સાયન્સ એટલે કે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા અને પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્ર બંનેનો અભ્યાસ કરતા આપણને ખ્યાલ આવ્યો કે દુનિયાભરની અંદર આજે ભારતના વિજ્ઞાનના પાયા ઉપર જ નવી શોધખોળો થઈ રહી છે. એટલે પ્રાચીન સમયની અંદર ભારત વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું સ્થાન ધરાવતો હતો. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભારતનું જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને અન્ય વિજ્ઞાનો વિશે વાત કરીશું. પણ એના માટેનો સમય આપણે આવતીકાલે લેશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ ચાલુ રાખજો, વાંચન ચાલુ રાખજો અને ખૂબ જ ચીવટથી અને ચંચળતાને દૂર કરીને અભ્યાસ કરજો. કેમકે પરીક્ષાઓ નજીક આવશે તો ત્યારે આપણે વાંચેલું, આજનું રીડિંગ કરેલું હશે તે જ ઉપયોગમાં લઈ શકાશે. એટલે બધા જ ધ્યાન દઈને ભણો તેવી અપેક્ષા સાથે આજનો અભ્યાસ આપણે અહીં પૂર્ણ કરીએ. નેક્સ્ટ મળીશું બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.